फजे तो संजीव कपूर खजाना में आपनो स्वागत छे। हूँ छू शेफ एशा। जे तमने बधाने खबर छे आमनी सीजन हमना चालू छे, एटले आपणे आमनो फेमस जे डिश बने छे आम सीजन में ई छे फजेतो। आपणे जोईए हवे फजेतो माटे कई कई सामग्री नी जरूरत छे। एक कप फ्रेश आम रस, एक कप दही, बे मोटा चमचा बेसन चना नो लोट, बे मोटा चमचा घी, बे नाना चमचा जिंजर अने ग्रीन चिली नो पेस्ट, 5-6 लविंग, 1 इंच दालचीनी, 1/2 नानो चम्मच राय, 1 नानो चम्मच जीरू, 1 चुटकी जेटलू हिंग मीठू स्वाद अनुसार, 1 चुटकी जेटलू हल्दी, 1/2 नानो चम्मच लाल मरचू, थोड़ी साकर स्वाद अनुसार, 2 मोटा चम्मच समारेलू कोथमरी। सौथी पहला अपने एक बोल में एक मिक्सर बनावी लेसू। ई मिक्सर बनावा माटे अपने इक्वल क्वांटिटी आमरस अने दही लेसू। 1 कप जेटलू दही अने 1 कप जेटलू आमरस। अगर बेवनी क्वांटिटी बराबर हसे तो ज एनो स्वाद आवशे। हवे आपणे आमां नाखशू 2 मोटा चम्मच बेसन। ई छे चणानो लोट। चणानो लोट आपणने आ गाढ़ीमां बाइंडिंग आपशे। आ बधाने आपणे बराबर रीते झेरी काढशू। ध्यान राखो कि एक पण लम्प्स फॉर्म ना रहे। आमां हवे एक पण लम्प्स नथी फॉर्म। हवे आपणे नाखशू आमां थोड़ू पाणी। तकरीबन 1/2 कप जेटलू पाणी नाखशू आपणे हवे आमां। अने आ बधाने आपणे पाछू बराबर रीते मिक्स करी नाखशू। આપણે દહીં અને આમરસને સૌથી પહેલા મિક્સ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે જેવો વઘાર કરીએ એટલે આમરસ ફાટે નહીં, કારણ કે દહીં એવું છે કે તમે જેવો ગેસ પર મૂકશો એવું ફાટી જશે। આપણું મિક્સર તૈયાર છે। એક નોનસ્ટિક પેનમાં આપણે પહેલાં ઘી ગરમ કરી લઈશું। ઘી હવે ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં નાખશું થોડી રાઈ। રાઈ જેવું ફૂટવા માંડે એવું આપણે નાખશું જીરું। જીરા સાથે નાખશું થોડું હિંગ। ફજેતામાં સૌથી વધારે તીખાશ અને સૌથી વધારે સ્વાદ આપે છે લવિંગ, એટલે લવિંગ તમે 5-6 નાખી શકો છો અંદર। થોડું દાલચીની। હવે આપણે આમાં નાખશું થોડું જિંજર અને ગ્રીન ચીલીનો પેસ્ટ તીખાશ માટે, અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું। ફજેતોનું ટેમ્પરિંગ તૈયાર છે। આપણે જે મિક્સચર બનાવ્યું હતું એ હવે આપણે નાખી દઈશું અંદર અને બધાને સારી રીતે મિક્સ કરી નાખશું। અગર તમે લાગતો હોય કે તમારું મિક્સચર જરા જાડું છે તો તમે અંદર પાણી નાખી શકો છો। હવે આપણે આમાં અંદર નાખશું પાણી। મેં તકરીબન 1 કપ જેટલું પાણી નાખ્યું છે અને આ મિક્સચરને આપણે બરાબર રીતે બોઇલ થવા દેશું। ફજેતોમાં બોઇલ આવી ગયું છે। હવે આપણે નાખશું અંદર મીઠું, સાથે નાખશું થોડું હળદર, થોડું લાલ ચીલી પાવડર તીખાશ માટે। અગર આપણે જોવે તો આપણે અંદર સાકર નાખી શકો છો અને ઝીણી સમારેલી કોથમીર। દહીં ખાટું હોય તો તમે સાકર નાખી શકો છો અંદર, બહુ થોડું નાખજો પણ। આ બધાને આપણે મિક્સ કરશું। ગરમા ગરમ ફજેતો તૈયાર છે। તમે આને ભાતની સાથે સર્વ કરો ગરમા ગરમ।